ચાલો મસ્ત નીચે ઉતારીએ આપણે. હાલો એક સાઈડ આપણે ખાલી થઈ ગઈ, ઠેકડો મારતો હોય કેમ આમ જાણે ને મારે આમ હું વાંચી ન ઉતારું, પણ આમ ડાયરેક્ટ નીચે ઓનલાઈન ઓનલાઈન ડાયરેક્ટ પછી ઓનલાઈન આપણે કોઈ હા ઘરે હે ને આવે છે, કેમ કે સવારે થોડું ઘણું કામકાજ હોય તો કામકાજ ની પાછળ હોય બરાબર. ત્રણ વાગ્યા પછી આપડે વ્લોગ સ્ટાર્ટ થાય છે, ત્યાં સુધી ચણા અને અમે જિંદા. અને હા આજે આપણે બનાવવાનું છે પોપકોર્ન, પોપકોર્ન બનાવવાનું છે, પહેલી વખત બનાવવાનું છે. કુકર માંથી બારોબાર નીકળે કે શું થાય, હા જોઈએ હવે ટ્રાય કરીએ. કોઈ દિવસ બનાવ્યો નથી ઘરે, પહેલી વખત બનાવીએ. પડ્યા ઘર માં ઓલી શું કેવાય કે પોપકોર્ન ની મકાઈ બનાવી નાખી આજે, થોડી ભૂખાઈ લાગી છે. આશા રાખીએ છીએ કે બની જાય, એમાં કઈ ના હોય. તેલ નાખું, તેલ માં નાખીને કુકર નું ઢાંકણું દઈ દઈએ એટલે હા. એટલે આપણે કોઈ દિવસ બના યુટ્યુબ નો વિડિયો તો જોયા હતા, પણ બસ તો યુટ્યુબ બીજું હોય એટલે હું જોઈએ. ચાલો તો આપણે એની તૈયારી કરીએ. અમે જો ચા પાણી પી લીધા હે ત્રણ વાગ્યાનું. ચાલો આવી ગયો ચાઈ, આપણે મકાઈ પોપકોર્ન ની સ્પેશિયલ બનાવી નાખીએ છે. કુકર માં તેલ મૂકી ફટાફટ થઈ જાય રેડી. મકાઈ અનુસાર તેલ નાખી દેવાનું. તેલ ગરમ થાય એટલે સીધી મકાઈ અને હળદર ને મીઠું થી નાખો, નાખી દેવાનું ધાણા જીરું રાયું મેથી નાખી. હમણાં 5 મિનિટ માં તૈયાર. 5 મિનિટમાં કુકર ભરાઈ જશે આખું મીઠું અને સ્વાદ અનુસાર હળદર અને થોડી ચટણી અને થોડો ગરમ મસાલો. ગરમ મસાલો જો કે આવે તો નહીં, આપણે નાખીએ એટલી ધાણી નાખી કે કઈ નહીં થાય. તું જો ને હમણાં કુકર ભરાઈ જાય, 2-3 અંદર ધાણી ફૂટે ને તો પછી કુકર નું ઢાંકણું દઈ દઈ. ફૂટશે કે નહીં ફૂટે? ફૂટશે ફૂટશે. ફૂટી તો રહે ને, 2-3 તો ખાવા દે. પછી ભેગી થઈ બધી બારે બાર નીકળી જાય. નીકળી આવી બનાવ્યા કોઈ પોપકોર્ન? હા તે બહુ બનાવ્યા તો ખબર. અહીંયા હું દુકાનદારે એમ નહીં કઈ ફૂટે ફૂટી નીકળે મારો. પછી ઢાંકણું ભેરવાનો વારો ના આવે તો શું કરવું? હા એક નીકળી હજી ને ભરાઈ ગયો ફાઇનલી, ભરાઈ ગયો કુકર જમાવટ. કોઈ દિવસ દુકાન ની ધાણી નથી ખાધી, મને ના ભાવે. આ ધાણી મને ભાવે. અને જો માને દાંત ને સદાય ધાણિયું ખાઈ શકે એટલે તમે અંદાજ લગાવી શકો કે કેવું છે બરાબર. પોસ્યું હે ને બસ તો મૂવી આવતી હોય તમે. હા અરે કઈ આ મૂવી આલે જો, બે ધોરીડા બાંધ્યા, એક તીન નું બાંધી ભેંસ બાંધી. આપણે મૂવી છે ને દરરોજ ની સવાર થી સાંજ સુધી. અને જો ગોલું મોલું હે ને હવે રખડવામાં સડી ગયા બહુ ઘરે ના આવતા, જેમ મોટા થતા જાય એમ. આ ખેતરું હવે ખાલી થઈ ગયા ને દઈ તારે એમાં હે ને રખડતા હોય બધા. ચાલો ડીશ તો ખાલી થવા આવે અને ભાણી ખાલી થવા આવ્યું. મને એમ કે કુકર ભરાઈ જાય, મને ધાણિયું નાખવા ના દેતી. રાયડું નાખવા માંડ્યું એટલે નાખી તો કે કુકર સલકી જાય સલકી જાય. એક ઝીંકી નાની વાટકી નાખીએ ને તો કુકર થી બારોબાર નીકળે ધાણી, બાકી ના નીકળે. હવે બાપા આવશે તો એના માટે પછી ફરી બનાવી નાખશું. આપણે તો મસ્ત ધાણી ખાઈ લીધી અને બાબા માટે બની રહી છે. ઓલી વખતે થોડું તેલ વધી ગયું, આજે ફરે આપણે છે ને પરફેક્ટ માપ આવી ગયું છે. હવે કુકર સરખું છે, હવે તો કુકર એ ફાટ છે. હાલો મોડું થઈ ભરાઈ ગયું.
સલાવો ચાલો ગરમા ગરમ ધાણી પછી ગરમા ગરમ ચા. હા એ તો આપણે નાસ્તા પાણી કરીને ચા, ખાસ કરીને આપણા ગુજરાતીઓ નાસ્તા પછી ચા. રામ રામ સીતારામ બધા. તો આજે તો હે મસ્ત કામ થઈ રહ્યું છે, અહીંયા હોડીની સાફ સફાઈ આલે હે. હેલો ગાઈઝ, હેલો ગાઈઝ. અને ફાઈનલી આપણે ચણા તો કમ્પ્લીટ વઢાઈ ગયા અને જે આપણે પાસ્તર ચણા હે ને એમાં પણ આપણે હે ને થોડી ઘણું મુહૂર્ત કરી દઈશું, એમાં પછી ભેળાથી પાકશે ને એટલે એમાં આપણે મચુર નાખવાના હે. હેલો ગાઈઝ, અને બાપા ગયા છે ઘોડાધર ખોટકા ના કામે, એટલે આમાં સો સગા ના સગા હોય એટલે સુખ દુઃખ ના પ્રસંગો હાલ્યા રાખે. જા ગોલું મોલું નથી બતાવતા એમ કેતા હતા, જો ગોલું મોલું મસ્ત બેઠા હે. હેલો ગાઈઝ, આપણે પછી જે આ પાસ્તર સણા વઢાઈ જાય ને એ પછી આપણે ઘરમાં સાફ સફાઈ કરવાની હે. તો આજે કઈ એટલું બધું કામકાજ નતું, થોડાક સણા ની એક કુંડી પાકી હતી ને સવારે વાઢી આવ્યા હતા, એક કલાક એક થઈ હતી, અને જો 9:30 વાગે ઘરે આવ્યા ને પછી આ સાફ સફાઈ ઉપાડી હે. અને જો આપણે ફ્લિપકાર્ટ ને અહીંયા, હા ફ્લિપકાર્ટ નો ખજાનો પડ્યો અહીંયા. હાલો હવે આ નીચે ફેંકો પોટલું માયાનું, અને હે ને એને વાનાક જે એટલે સીધી દિવસળી બરાબર. આખા આખા પાંદડા ખરી ગયા એને ઢાળિયા ઉપર ઢગલો થઈ ગયો, હવે પાંદડા ખાવ. અને વાંચી બદામ નો ઢગલો પડ્યો, બદામણી નો જો બદામ ના પાંદડા પડ્યા હોય. ચાલો અહીંયા આદમના વખત ના પતરા હે, અને આપણે જઈએ બે, અમે બે બેઠા હોય જાસું તો બે જાસું હેઠા કે નહીં નાખે. નાથી તો બહુ ભી આવું, પણ હા દિવાળે આવ્યા હોય ને તો ના વાંધો આવે. ફાઇનલી હવે બધા ખેતરું થઈ ગયા છે, ખાલી થવા માંડ્યા હે. હા ચાલો હવે મસ્ત નીચે ઉતારીએ આપણે. હાલો એક સાઈડ આપણે ખાલી થઈ ગઈ, ફેંકડો મારતો હોય તમે કેમ જાણે ને. અરે આમ હું વાંચી ન ઉતારું, પણ આમ ડાયરેક્ટ નીચે ઓનલાઈન ઓનલાઈન ડાયરેક્ટ. પછી ડોક્ટર ને ઓનલાઈન ભરત પહોંચો. ફાઇનલી માના આજે ચશ્મા આવી જશે, સોમવાર હે ને આજે રખડે એ આવે. ચાલો સીતાફળી નો વારો પૂરો થઈ ગયો, હવે વારો આવ્યો બદામણી નો, હવે બદામણી ના પાંદડા આવશે, નાખો નીચે. ચાલો કામ તો આપણું ઓલમોસ્ટ પૂરું થવાયું, નાથી કમ્પ્લીટ થઈ ગયું નથી. હા શાક બનાવવું છે, નવા થવાનું બાકી છે. એમ નહીં, ઓલું તો કમ્પ્લીટ થઈ ગયું બધું, હવે જેનો પ્રોગ્રામ છે એમ. ચાલો તો વાગી ગયા છે અત્યારે 12:05, અને આપણું કામ થઈ ગયું છે સાફ સફાઈ ને બધું. ઓકે જો ખંજવારી ને પોતા હતા લાસ્ટમાં તો એ કરી નાખ્યું, અને અહીંયા આપણું મસ્ત હવે જેનું શાક ચડી ગયું છે કમ્પ્લીટ. આજે થોડો કલર વધારે આવી ગયો, લાલ તીખું થઈ ગયું એવું લાગે, ચટણીનું પ્રમાણ વધી ગયું છે. કાંઈ વાંધો નહીં, આમ તો મોડી છે ચટણી. અને હવે આપણે કામ કરવાનું હે ધોબી ધો. જો અહીંયા મસ્ત સોમવારી ભરાણી છે, ધુહા જ મળે, બીજું કાંઈ નથી. આપણે કપડાં કે નથી વસતા, ઓનલી ફોર ધુહા જ છે. જો એક ડબલ બેડનો આ બધા હે ને આપણે મસ્ત ધોવાના થશે. 5 ધુહા ધોઈ નાખી, પાસ્તરજી સણા આપણે આગળ વાત કરતા હતા એ પ્રમાણે કે વઢાઈ જાય ને પછી આપણે હે ને ઘરમાં સાફ સફાઈ કરવાની બાકી રહેશે. બાકી 12:12 સાફ સફાઈ તો આજે બધું થઈ ગયું હે, અને જો આ ધોવાનું કામ બધું યાજ પતાવી નાખું. ચાલો તો વાગી ગયો છે અત્યારે 1:30, અને જો હમણાં જ મસ્ત ખાઈ પી અને નાહી ધોઈને બધું કામ કમ્પ્લીટ કરી, અને હમણાં 9 રાખ્યા, અને આપણી ગુજરી તો હે ને ઉગી ગઈ છે ફરિયામાં અત્યારે. તો આપણે સોમવારી ભરાણી હતી, પણ કોઈ લેવા ના આવ્યું એટલે પછી આપણી ગુજરી જો ધોઈ નાખી મસ્ત કમ્પ્લીટ. હવે શિયાળો વયો ગયો એટલે આપણે મસ્ત ધોહા ધોઈ નાખ્યા, અને હકેલી અને કબાટમાં ભરી દેવાના થશે. અને હા આજે તડકાની વાત કરીએ તો તડકામાં થોડીક રાહત છે, બહુ વાંધો નથી, એટલો ઠંડો પવન આવે છે. ચાલો તો હવે મસ્ત ખાઈ પી તો લીધો, અને થોડી વાર આરામ કરીએ. અને જો માં તો મસ્ત આરામમાં હોય, ટીવી જોવે છે, અને આપણે થોડી વાર આરામ કરીએ બરાબર ને. શું કામ બહુ કામ, એટલું કરાય કામ, કામ મેં કર્યું ને થાકી ગયો. તમારાથી ધોવાતા એમ નહીં, કામ મેં કર્યું ને થાકી ગયો બોલો.